બનાસકાંઠા જિલ્લાની ઓળખ સમી બનાસ ડેરીને બદનામ કરવા પણ કેટલાક ઈસમો પોતાનું ગંદુ રાજકારણ રમી રહ્યા છે. સત્તાની લાલસામાં કોઈ પણ હદવટાવી ચૂકેલા ઈસમોના કારણે આખરે ભોગ તો નાના પશુપાલકો જ બનતા આવ્યા છે. ધાનેરા તાલુકાના ફતેપુરા દૂધ મંડળીમાં પણ હાલ બિન અધિકૃત ઈસમોએ ડેરીનો કબજો જમાવી દૂધ મંડળીમાં પડેલા કોમ્પ્યુટર તેમજ ઓનલાઈન ડેટા પોતાના ઘરે લઈ જઈ ફતેપુરા ગામના પશુપાલકોને પગાર ન મળે તે માટેની રાજકારણ ખેલી રહ્યા છે. ગત રોજ બીકે ન્યૂઝ ચેનલ ઉપર ફતેપુરા ગામના લાચાર અને ગરીબ પરિવારોની વેદના રજૂ કરી હતી. સતત 3 માસથી દૂધનો પગાર ન મળતા પરિવારોની હાલત કફોડી બનતા તેમનો પોતાનો અવાજ મીડિયાના માધ્યમથી નાગરિકો સમક્ષ રજૂ કર્યો હતો. આખા મામલે ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિ દ્વારા ફતેપુરા દૂધ મંડળીના વહીવટદાર નવીનભાઈ પટેલનો સંપર્ક કરી આખો મામલો જાણ્યો હતો. વહીવટદારના જણાવ્યા અનુસાર ફતેપુરા દૂધ મંડળીની વ્યવસ્થા કમિટીની મુદત પૂરી થતાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વહીવટદારની નિમણૂક કરી હતી. શરૂઆતમાં ચાર્જ સંભાળવાની સાથે જ પગારનું ચૂકવણું કર્યું હતું, જોકે અગાઉના સત્તાધીશો મનમાની આજે પણ ચાલુ છે. ઓનલાઈન દૂધના ભરાવા દેવું, કોમ્પ્યુટર ઘરે લઈ જવું, આ પ્રકારની દખલ દૂધ મંડળીમાં ઊભી કરી રોજ ડેરીના સમયે દૂધ મંડળી ઉપર આવી જઈ પોતાની મનમાની ચલાવતા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા બનાસકાંઠા પોલીસને જાણ પણ કરી હતી, છતાં આજ દિન સુધી પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. ફતેપુરા દૂધ મંડળની અંદર વ્યવસ્થાપક કમિટીની મુદત પૂરી થતી હતી, જેના કારણે રજિસ્ટ્રાર સાહેબે તેમની કમિટીને દૂર કરી અને મંડળીની અધિનિયમ 1961ની કલમ 73B મુજબ મને કસ્ટોડિયન તરીકે મૂકી દીધા. એના બાદ હું મંડળીની અંદર હાજર થયેલ અને મેં ગ્રાહકોનો પેમેન્ટમાં શરૂઆત 1/7 થી 15/7 પેમેન્ટ મેં જે જેના ગ્રાહક દૂધ ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરેલ. એના બાદ મેં 1/4/2019 થી 31/3/2020 સુધી મંડળી ભાવફેરના નાણાં પણ દૂધ ગ્રાહકોના ખાતામાં ટ્રાન્સફર કરે. એના બાદ ગામની અંદર માણસો ભેગા મળી એક મંડળી રાચી બિન અધિકૃત રીતે પ્રવેશ કરી કંપનીઓ જમાઈને બેઠા. મંડળીના કર્મચારીને ઓનલાઈન ચાલુ કોમ્પ્યુટર ઓનલાઈન દૂધ ભરવા દેતા નથી. સાંજના સમયે ભાઈ માથે ભારે માણસો કોમ્પ્યુટર પણ પોતાના ઘેર લીધા. આ બાબતે મેં અવારનવાર રજિસ્ટ્રાર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને પણ, ધાનેરા પોલીસ સ્ટેશનમાં પણ અવારનવાર આ બાબતે મેં રજૂઆત કરેલ, છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નહીં. અને દૂધ ગ્રાહકોને જે પેમેન્ટ અટક્યું હોય તે બાબતે મેં ગ્રાહકોને પણ કહી દીધું કે ભાઈ તમારી મંડળીની અંદર બિન અધિકૃત માણસો બેઠેલ છે, તેમને તમે ભેગા મળી મંડળીને માહિતી બે ઉપાડ એક દૂર કરો અને તમારું ચૂકવણું કરવા માટે બંધાયેલો બનાસ ડેરીને બદનામ કરવા માટે પોતાની આ સત્તા ટકાવી રાખવા માટે એક ષડયંત્ર કાવતરો કરી બિનજરૂરી વિવાદ ઊભો કરી અને ગામની અંદર મંડળીની અંદર ભેગા મળી અવારનવાર કામગીરી કરવા દેતા નથી. તો આ બાબતે અમે ગમે તેમ કરી ખેડૂતોના ચૂકવણાનો ઉકેલ લાવવા માટે સંમત સક્ષમ છીએ અને બનાસ ડેરીને અમને એક બદનામ કરવાનો કાવતરો કરી બેઠા છે અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ બધું કરી રહ્યા છે. સાહેબ, દૂધ ગ્રાહકોને નુકસાન થશે આ બધા મામલાથી? કદાચ ઓનલાઈન ના કરે તો દૂધ ગ્રાહકોને નુકસાન કરે. એક પાર્ટીને એમના જે માણસો બેઠા હોય કર્મચારીઓને ધામધમકી આપી અને મેન્યુઅલ એન્ટ્રી કરાવી, જેના કારણે એમના માણસોને ફાયદો નુકસાન થાય. જે ગ્રાહક ઈમાનદાર ગ્રાહક એમને નુકસાન કરવાના છે આ વ્યક્તિઓ. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામના 240 જેટલા દૂધ ગ્રાહકોને પગાર ન મળે તે માટે ફતેપુરા ગામના જ વ્યક્તિઓ સામેલ છે. આ મામલે હાલ મંત્રી પરની ફરજ પરના સવાભાઈનો સંપર્ક કરીને મામલો જાણતા તેઓએ ગામના વ્યક્તિઓના નામ સાથે જ ખુલાસો કરી પશુપાલકો સાથે અન્યાય કરતા ઈસમો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. હાલ તો ઓનલાઈન દૂધ ન નોંધાતા ફતેપુરા ગામના પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે. કરોડો રૂપિયા આજે પણ દૂધ મંડળીના ખાતામાં જ પડ્યા છે. મંત્રીના જણાવ્યા અનુસાર તેઓ મંડળી ઉપર જાય તો તેમના ઉપર હુમલો થાય, તેથી તેઓ દૂધ મંડળી ઉપર જતા નથી. દૂધ ફતેપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 14 વર્ષથી મંત્રી તરીકે નોકરી કરું છું. અચ્છા, ગ્રાહકો એવું કહી રહ્યા કે 3 માસથી પગાર નથી આવતા? હા, ગ્રાહકો 3 માસથી સાહેબ પગાર નથી મળતો. મંડળીમાં માથાપારે માણસો પટેલ જુદાભાઈ, રૂપાભાઈ, માધાભાઈ, કાજાભાઈ પોતે લોક તોડી મંડળીના અને નવા લોક નાખીને કબજો જમાવી દીધો છે. હું જાઉં તો મારવાની ધમકી આપે છે અને મને આવવા દેતા નથી, જેના લીધે ગ્રાહકોનું પેમેન્ટ થઈ શકતું નથી. અચ્છા, તો દૂધનો વહીવટ અત્યારે કોણ સંભાળે? દહીંના દૂધ ભરવા માટે કર્મચારીઓ સંભાળે છે અને 2.5 મહિનાથી પેમેન્ટ ગ્રાહકોનું થઈ શકતું હોય તેમ નથી. અચ્છા, પેમેન્ટ લેવાનું હોય તો સહીની જરૂર પડે તમારે? હા સાહેબ, હું અને કસ્ટોડિયન સાહેબ અમારે નવીનભાઈ પટેલ, ધાનેરા વિસ્તારના અધિકારી જે કસ્ટોડિયન તરીકે હાલ ચાલુ છે, અને હું અને કસ્ટોડિયન સાહેબના સહીથી જ પગાર થઈ શકે તેમ છે. તો કેમ એ લોકો તમને અંદર આ પ્રવેશવા દેતા નથી, શું કારણ? સાહેબ, અમારે વિખવાદના લીધે લોકો કબજો જમાવીને બેઠા છે
હું જાઉં તો મારી નાખવાની ધમકી આપે છે અને જવા અંદર કામ કરતા અટકાવે છે. અચ્છા, તો આ મામલે કોઈ જાણ કરી પોલીસ? સાહેબ, આ મામલે હું પોલીસ સ્ટેશનમાં કરી, દૂધ સંઘમાં કરી, જિલ્લા રજિસ્ટ્રારમાં કરી, DYSPમાં કરી, સાહેબ બધે રજૂઆત કરી, લિખિત રજૂઆત કરી છે. એનો કોઈ જવાબ હજુ સુધી મળ્યો નથી. શું લાગશે, આ તો પશુપાલકોને પગાર મળશે કે કેમ? સાહેબ, આ જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી કોઈ લાગતું નથી કે એ લોકો ઓનલાઈન ચલાવતા નથી, જેના લીધે બનાસ ડેરી પણ પગાર કરી શકે તેમ નથી. અચ્છા, તો પશુપાલક નુકસાન થશે ખરી? એમાં મોટું નુકસાન થયેલ છે સાહેબ. પશુપાલકો કેટલા ગ્રાહકો હશે? 230-240 ગ્રાહક છે અને મોટું દૂધ ભરાવે છે, જેમને હાલ બધી રીતે તકલીફ પડે છે. કેટલી રકમ હશે અત્યારે સલવાયેલી? કે તો 3 માસથી 3 માસથી લગભગ 3 કરોડ આજુબાજુ રકમ સડવાયેલી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાનકડા ગામમાં પણ હાલ માથાભારે ઈસમોએ આખું ગામ બાંધમાં લીધું છે. પશુપાલકો તો હવે દૂધ મંડળી બંધ કરવાનું જણાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પણ આ મામલે ગંભીરતાપૂર્વક પશુપાલકોને પગાર મળે તે દિશામાં કામ કરે એ જરૂરી બની જાય છે.